મને આશીષ દો, હું મારું છું. જા સુખેથી માં. ચાલ ઉભી રહો ઉભી રહો. મને મરતી કા અટકાવો. ના ના, આ તો જરા જોઉં છું બોરડું બરાબર છે કે નહીં. આ તો હવે એમ નથી, બતાવ જલ્દી બતાવ. તો હું અધૂરા આવડતે મારું એમ જ નહીં, મારી તો એક જ અબળકા છે. એની આંગણામાં બેઠી બેઠી અનાજ વીણતી હું, ને આપણા દીકરાની બહુ માથે બેડું મેલીને રૂમ ઝૂમ કરતી આંગણામાં આવે. અને એક તમે છો, મારી આટલી અમથી અબળકાએ પૂરી નથી કરતા. ક્યાંથી પૂરી કરું, આપણે દીકરો જ નથી. દીકરો હોય તો આખું મલક વહુ લાવે. આ વગર દીકરે વહુ લાવો તો આચા ગણું. આ જો તમે ભામણી ના પેટના હો ને તો. ગોરી, હું જ બ્રાહ્મણ કુળમાં તારો જન્મ અને આવા હલકા વરણ જેવા વેણ કાઢું તો ભલે ભગવાને ભલે આપણને દીકરો ન દીધો, પણ આ ઘરમાં હું વગર દીકરે હું લાવીશ, ચોક્કસ લાવીશ, જરૂર લાવીશ. મહેમાન બીજી ભાંગ દઉ. ના ભાઈ ના ભાંગ ખાવું થઈ ગઈ. ભાઈ હવે ભાંગ ન જોઈએ, મારે તો મારા દીકરા માટે હોવું જોઈએ. હું વાત કરું ભાઈ, કેટલે ઘેર ફેરો, કોણ જાણે કેમ પણ કઈ મેળ બે હતો નથી. કાં દીકરો લુલો લુલો છે ભાઈ? વાત કરો, માં મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, એટલે અત્યારે તો મારો દીકરો આ ભાગવત એની આરે કન્યાના ફેરા ફેરું છું. તો આ મારા દીકરા આરે તમારી દીકરી દેશો? અરે દેશો શું દીદી, અત્યારથી તમે મારા રેવાય કરો તંકુના ઘડિયા લગન લેવડાવીએ. જરા તમારી દીકરીને મારી બોલાવો ને, જરા મોટો જેલો ને મીઠા મોટા કરીએ. મારે શું કામ બોલાવું, તો મારી પાસે છે આ ઓશિકા નીચે જો જુઓ. આ જેવો તમારો દીકરો એવી મારી દીકરી, આ તમારો ચોપડો ને મારી ચોપડી, તમારું ભાગવત અને મારી ગીતા. ભાગવત અને ગીતા એવી મજાની જોડી જામ છે. ભાગવત અને ગીતા એકી હારે અને તું છો બાણા બંધ રાખીને બેઠી છો આ ઘરના ડાય હાટો. તેમાં મારો વાંક છે? ખાટલે જ મોટી ખોડ કે એને પાયો નહીં, એમાં હું શું કરું? હંધુઈ કર પણ લવારો કરમાં, અને ઝટ તૈયાર થા અને આપણી નવી નકર વહુને ઝટ તૈયાર કર. બોમડિયાને ત્યાં જઈને હરખ કરતા આવીએ. આપણે ન્યા તો એવો હરખ થવાનો નથી, ન્યા તો જઈ આવીએ. લે હાલ ઝટ કર. હાલો, સાંભળો છો? ના, ઊંઘી તો નથી ગયા ને? ગસગસાટ ઊંઘમાં છો. એ કહું છું, આપણા દીકરાની વહુ ક્યાં છે? પોતાના ઓરડામાં છે. કા નથી બનતા પગલાની છે, બીજાને ત્યાં દીકરાનો જન્મ થાય, મોટો થાય, એના લગ્ન થાય, પછી દીકરાની વહુ આવે. ને આપણે ત્યાં વહુ તો આવી ગઈ છે, દીકરાનો જન્મ હવે તો. હા કે ભલે થાય. શું કીધું? દીકરાનો જન્મ આપણે ત્યાં? એ આપણે ત્યાં? ઓ ઓ ઓ ઓ એ પછી અને તું માં બનવાની, અને હું મારા નવા આવનાર દીકરાની. તારી સાસુ બહુ જીવી. તારી સાસુએ વાછરડાનો જન્મ દીધો કે શું? આ તો વાછરડું ખોટા વખતે બાંભરે છે. વાવ જી, મારે તને એક વાત કહેવી છે. શું? પેટ છૂટી. બોલો. અમારે દીકરો નથી, અમે વાંઝિયા છીએ. શું કહ્યું? વાંઝિયા છો? પણ તમે તો મને કહ્યું હતું કે તમારો દીકરો કાશીએ ભણવા ગયો છે, 8 મહિના કેળે એ પાછો ફરશે. એની પોતી હારે 3 ફેરા ફેરવી તમે મને અહીં લાવ્યા, અને હવે કહો છો કે દીકરો નથી? દીકરો નથી એમ કેતો તો તો કોઈ પોતાને દીકરી રહેવા તૈયાર નતું થતું, એટલે મેં એમ કીધું. ઓ સસરાજી, મારે તમને એક પેટ છૂટી વાત કરવી છે. હે? પેટ છૂટી વાત? તારે શું? હું બ્રાહ્મણની દીકરી નહીં,
હલકો બેરણ છું. હું વાત કરે છે. હા, સાચું કહું છું. હું હલકો બેરણ છું. એ જાણી સૌ કોઈ મને હેરાન કરતા હતા, મને અડતા અભડાતા હતા. એ જ લોકો મારું રૂપ અને જોવનાઈ જોઈ મારી ભાઈ પોતાની જેમ ફરતા હતા. તેથી કંટાળી હું મરવાનો વિચાર કરતી હતી ત્યાં તમે આવ્યા. તમે મને પૂછ્યું અને મેં કહ્યું હું બ્રાહ્મણની દીકરી છું. તમે માની ગયા અને પોથી હારે ત્રણ ફેરા ફેરવી અહીં લઈ આવ્યા. વધાઈ ગોર, વધાઈ. તમારે ત્યાં દીકરાનો જન્મ આજે તો છે ને ત્રણેય ના પેટ છૂટા થયા, મારું, તારું અને તારી સાસુનું. મેં તને નહોતું કીધું કે આઠેક મહિના કેડે તારો વર આવશે. જો આવી ગયો ને, 20 વર્ષ તો વાતી નહીં. તમારી શું થયું તમને ખબર છે ને? મારી વહુ. તો પછી કઈક મીઠું મીઠું બોલો ને. ચાલ, હું કઈ તારો પારેલો પોપટ તોડી છું કે તું કે ત્યારે મીઠું મીઠું બોલું. પણ વર પોતાની વહુ ને રોજ કઈ ને કઈ મીઠું મીઠું સંભળાવતો હોય. એમ તો લે કહું, હાલ આપણે મોઈ દાંડિયા રમી. હા, હે ભગવાન. એ તો તમને કેવી લાગો છું? બહુ રૂપારી, બહુ સરસ. એમ ઓ મારા નાથ, સોજ મને તો હાલ. હા, આ તો મારી વહુ મને આમાં બાને ના બોલાવાય. હે, નહીં બોલો. પણ હવે જો એતે હેરાન કરીશ તો બારે બાપુ નહીં બોલાવી. સા, હે ભગવાન. હું 20 વર્ષની નાર ને 8 વર્ષનો ભરતા, મારા ઓરતા મધુરા જ રહેશે. હવે તો કાળજે સાપ ગયે છે. સા, મારે તાર સાથે આવું છે, મને લઈ જાને. મારે તાર સાથે આવું છે, મને લઈ જાને. મારે લઈ જાને. રડો છો શું? કા મારે રડો? આવું શું કરો? ના 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 ના. જો આવી રીતના રડવાનું નહીં. જો તમે રડો છો મને રડવું આવે છે. ના, તમે રડો નહીં. હા, ના ના ના. અરે ના ના. એ આ બુઈને તો જુઓ, પોતાના વારને બોક્યો ભરે છે. અને એ અંધાય ના દેખતા. એક તમે છો કે આપણે એકલા હોય તોય આવું નથી કરતા. કેટલે શરમ. ના 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 ના, આવું ના કરે. ના, એ વાવ, શરમ નથી આવતી? સાસુજી, તમારા દીકરા રડે છે. ઈ કે છે કે મારે તારી હાથે પાણી ભરવા જવું છે. તે લઈ જાઓ ને. સાસુજી, મને શરમ આવે છે. નાની વાત જાણે એમ છે સાસુજી કે રસ્તા વખતે ચાલતા નથી એટલે પછી કેળે ઉપાડવા પડે. ઉપાડવા પડે, ઉપાડવા પડે. હા, ઈ ધણી તારો. હા, ઈ તારી કેળે નહીં બેસું. પાર્કી બેડી નીકળે બેસે. જા જા, લઈ જા જા. સાસુજી, લઈ જાઓ, જા લઈ જાઓ. હા, જા જા. ચાલો થોડી વાર ચાલજે. ના દીકરા, જા લઈ જાઓ, જા. અત્યારે કેળી બેહારતી નથી. મારો દીકરો ભારે નસીબદાર છો. એ કહું છું, સાંભળો છો? સાંભળો છો? તમે તમે કોઈ આવું ના કરો.